छेतपुरमां मार्केट यार्ड आजथी शुरू थई अने यार्डमां आजथी सोशल डिस्टन्स वच्चे हराजी शुरू करवामां आवी। समग्र राज्यमां हाल कोरोना वायरसने लईने लॉकडाउन चाली रह्यो छे, जेना कारणे समग्र राज्यमां मार्केट यार्ड बंध थता हाल गुजरात सरकारनी गाइडलाइन मुजब आजे 32 दिवस पछी मार्केट यार्ड शुरू करवामां आव्युं हतुं, जेमां यार्डमां एंट्री गेट पासे यार्डना अधिकारी द्वारा अंदर प्रवेशता खेडूतो अने दुकानदारोने गन द्वारा टेम्परेचर चेक करी अने हाथमां सेनेटाइजर लगाड़ी पछी ज अंदर प्रवेश आपवामां आवे छे। त्यारे चेरमेन तेमज यार्डना स्टाफ द्वारा पोलीसना चुस्त बंदोबस्त साथे घऊंनी हराजी शुरू करवामां आवी हती, जेमां आजे 30 ખેડૂતોના ઘઉંની હરાજી સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે શરૂ કરવામાં આવી હતી, જેમાં સારા ઘઉંના 350 થી 370ના ભાવ બોલાયા હતા અને વધુમાં યાર્ડના ચેરમેન દિનેશભાઈ ભુવા દ્વારા જણાવેલ કે આજે સવારથી જ યાર્ડમાં ગેટ પાસે કડક સિક્યોરિટી ગોઠવી પૂરી તપાસ કરી અને સોશિયલ ડિસ્ટન્સ રખાવી પછી જ ખેડૂતોને પ્રવેશ આપવામાં આવે છે અને આજે 30 ખેડૂતોના ઘઉંની હરાજી કરવામાં આવેલ હતી, જેમાં સારા ઘઉં 350 થી 370 સુધીમાં વેપારીઓ દ્વારા ખેડૂતોના ઘઉંની ખરીદી કરવામાં આવેલ અને આવતીકાલથી ઘઉં એરંડા ધાણા વગેરેની હરાજી શરૂ કરવામાં આવશે તેવું જણાવેલ હતું। જિલ્લા સંકલન સમિતિ માર્કેટિંગ યાર્ડ માટે બની હતી અને જે નોર્મ્સ બનાવ્યા સરકારે આપ્યા, ક્વોરન્ટાઇન કોરોના બધાને અનુલક્ષીને ચેપ ન લાગે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના મુજબ આ બધાનું પાલન કરતી એક માર્ગદર્શિકા આપી છે। એના આધારે અમે છેલ્લા 5 દિવસથી આ બુકિંગ ચાલુ હતું ટેલિફોનિક, એમાં 92 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું, એમાંથી 67 ખેડૂતોને આજ બોલાવ્યા હતા, એમાંથી 30 જેટલા ખેડૂતો એના વાહનો લઈને આવ્યા હતા અને 300 ઉપરથી માની 350 સુધીની એવરેજ ઘઉંની હરાજી થઈ છે અને આગામી દિવસોમાં દરરોજ દિવસ નક્કી છે કે સોમવારે ઘઉં છે, મંગળવારે ઘઉં છે કે ધાણા, એવી જ રીતે એરંડા, એવી જ રીતે કઠોળ, હવે ધીમે ધીમે વધારાની જણસીઓ જેમ જેમ સંકલન થતું જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને આરોગ્યલક્ષી જે કાંઈ સૂચનાઓનું પાલન થતું જાય એમ ખેડૂતોની જણસીઓ વધારવામાં આવશે અને આ જ રીતે એક જ જગ્યાએ એકત્રિત થઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી સેનેટાઇઝરનો ઉપયોગ કરી ખેડૂતોને પણ સેનેટાઇઝ કરીએ છીએ, વાહનોને પણ સેન્ટ્રલી સેનેટાઇઝ કરીએ છીએ, આ બધી વ્યવસ્થા કરી જેમાં પોલીસથી માંડી અને અમારા અધિકારીઓ, અમારા કર્મચારીઓ, માર્કેટિંગ યાર્ડના રેવન્યુના અધિકારીઓ બધા જ મિત્રોએ પૂરો સહકાર આપેલ છે અને આ પત્રકાર મિત્રોને વિનંતી છે કે જેતપુર તાલુકાના તમામ વિસ્તારોમાં આપનું પ્રસારણ થાય અને ખેડૂતો પોતાનો માલનો નિકાલ કરી શકે, સરવાળે લોકો સુધી ખાદ્યાન્ન પહોંચી શકે અને પુરવઠો જળવાઈ રહે એ માટે આનો બહોળો પ્રચાર કરવા પણ આપને વિનંતી કરવામાં આવે। નિલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર।